અંબાજી નજીક કુંભારિયા ગામે ગઈકાલે ધર્મ પરિવર્તન મામલે કારમેલ શાળા ઉપર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા, જેને લઈ આજરોજ શિક્ષણાધિકારીની ટીમ કુંભારિયા ગામે આવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. ધર્મ પરિવર્તન કરાવવું એ ખૂબ જ મોટો ગુનો છે, ત્યારે એક શાળાના પ્રિન્સિપાલ ઉપર આક્ષેપ થાય તો તે ચર્ચાનો વિષય બને તે ચોક્કસ છે. અંબાજી નજીક આવેલ કુંભારિયા ગ્રામ પંચાયતની હદમાં આવેલી કારમેલ સ્કૂલના પ્રિન્સિપાલ ઉપર ધર્મ પરિવર્તન કરવાના ગ્રામજનો અને સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેને લઈ આજે જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને સરપંચ, ગ્રામજનો અને શાળાના પ્રિન્સિપાલના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. તે અંગે યોગ્ય અને સચોટ તપાસ કરવામાં આવશે તેવી બાંહેધરી પણ આપી હતી. પ્રસિદ્ધ થયેલા અહેવાલના આધારે જિલ્લા શિક્ષણાધિકારી બનાસકાંઠા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બનાસકાંઠાના આદેશથી અત્રેની જે અહેવાલોના આધારે અહીંયા બંનેની સંયુક્ત ટીમથી મુલાકાત લેવામાં આવી. કુંભારિયા ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને ગામ લોકોની રજૂઆત સાંભળી અને રજૂઆતના સંદર્ભે આજે કારમેલ સ્કૂલમાં તેમના આચાર્યશ્રીના જવાબો લેવામાં આવ્યા છે અને જવાબોને આધારે વૈધાનિક જોગવાઈઓ મુજબ એનો રિપોર્ટ છે એ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સુપ્રત કરવામાં આવશે અને જોગવાઈઓ અનુસાર આગળની કાર્યવાહી તે કક્ષાએ કરવામાં આવશે. તો બીજી તરફ ગ્રામજનો હજુ પણ શાળા બંધ થાય તેવી માગણી અને ધર્મ પરિવર્તન થાય છે તેવું લેખિત આ ટીમને આપવામાં આવ્યું હતું. આક્ષેપ કરવામાં આવ્યા હતા કે શાળામાં હિન્દુ વિદ્યાર્થીની સંખ્યા વધુ અને પારસી વિદ્યાર્થીઓ માત્ર 4 જ છે તો શાળામાં હિન્દુ પ્રાર્થના કેમ કરવામાં આવતી નથી, તેઓ વિદ્યાર્થીઓને હિન્દી સંસ્કૃતિનું જ્ઞાન પણ આપતા નથી તે વિષય ઉપર વાલીઓ શંકા સેવી રહ્યા છે. તો બીજી તરફ શાળાના પ્રિન્સિપાલ સીધે મોઢે એક જ જવાબ આપે છે કે શાળાના ટ્રસ્ટી પારસી છે તો શાળામાં પારસી પ્રાર્થના જ થશે, હિન્દુ પ્રાર્થના અમે ક્યારેય પણ કરીશું નહીં. તો બીજી તરફ શાળામાં હિન્દુ ભગવાનનો ફોટો કે દેશના શહીદોનો ફોટો પણ જોવા મળતો નથી, તો એમ કહી શકાય કે શાળા માત્ર ને માત્ર પારસી ધર્મને જ મહત્વ આપી રહી છે, બાકી ધર્મો સાથે શાળાને કોઈ જ લેવા દેવા નથી. વાવેતર કરતા 1.5 વર્ષથી એને દબાણ કરી દીધી, દબાણ કર્યા પછી અમે કહેવા જઈએ એને તે અમારા ઉપર કેસ કરી દઈએ, કેસ કરીને ડાયરેક્ટ 3 વખત અમે બોલવા જઈએ 3 જણા ઉપર કેસ કર્યા, મારા ઉપર કર્યા, મારા ઘેરપતિ ઉપર કર્યા, મારા જમાઈ ઉપર કેસ કર્યા અને એ હોંબળે નથી, થોડી ધમકી આલે ને ડાયરેક્ટ થોણામાં જાય, થોણામ કેસ કરીને અમારે દબાણ કરી દીધી, કેસનું કોઈ હોંબળતું નથી. અમે 2.5 વર્ષથી બબાલ ચાલુ, સરપંચને બોલાવીને અમે અરજી કરી, ફરિયાદી લખી, તો અરજીનો કોઈ નિકાલ નહીં આવતો, અરજીનો કોઈ નિર્ણય લેતા નથી. અરજી કેટલી વખત અમે અરજી આલી તોય કોઈ નહીં હોંબળી અમારી અરજીની. 3 વખત કેસ કર્યા કે આ માસ્ટર કારવેલવાળા, એનો નામ તો યાદ નથી અમારે. કુંભારિયા સરપંચ ગોવાભાઈએ મીડિયા સમક્ષ અધિકારીઓને જણાવ્યું હતું કે જો સરકાર કે તંત્ર આ મામલે યોગ્ય કાર્યવાહી ન કરે તો હું અને સ્થાનિક લોકો સાથે મળી શાળાને બંધ કરાવશું અને અમે ભૂખ હડતાલ ઉપર ઉતરીશું.